નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અને ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, ત્યારબાદ આખું સુરત શહેર, જેને કહી શકાય કે મોટા ભાગના સુરત શહેરના જે લોકો છે તે રોડ ઉપર જોવા મળ્યા, માત્ર ને માત્ર મેહુલ બોગરાના સમર્થનમાં. મેહુલ બોગરા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું, ચર્ચા કરીશું કે શું થયું હતું અને કેમ આ રીતની પરિસ્થિતિ તેમની સાથે ઉદ્ભવી. મેહુલ બોગરા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. મેહુલભાઈ, શું થયું હતું? સમગ્ર ઘટના તો હવે લોકો જાણે છે, પણ મુખ્ય મુદ્દો ત્યાં એ હતો કે હમણાં 2 મહિના પહેલા જ આપને જાણ હશે કે પરિપત્ર બહાર પડ્યો હતો ડીજીપી શ્રીએ કે કોઈ પણ પોલીસ કર્મચારી છે એમને કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખવી નહીં. તો સેમ સિચ્યુએશનમાં મેં કાળા કાચ વગરની નંબર પ્લેટ વગરની ગાડી જોઈ, ફૂલ કાળા કાચ, અંદરનું કોઈ વિઝન જ નહીં એવી ગાડી હતી. એટલે પેલા તો સસ્પિશિયસ લાગી કે ભાઈ આ ગાડીની અંદર એવું તો શું હશે કે એટલા બધા કાળા કાચ રાખવાની જરૂર પડે છે. એટલે આપણે એ જગ્યા ઉપર માત્ર એટલા માટે ગયા કે ભાઈ જે વ્યક્તિએ કાળા કાચ રાખ્યા છે એની પાસે દંડ ભરાવી શકીએ અને કાયદો સમાન છે બધા માટે આપણે સ્થાપિત કરી શકીએ. એટલે જગ્યા પર ગયા. રહી વાત લાઈવ કરવાની, આ પણ મુદ્દો ઘણી વાર ઉઠે છે કે તમે લાઈવ શું કરવા કરો છો. લાઈવ કરવાનો પણ મુખ્ય હેતુ એ હોય છે કે લાઈવ કરવાથી મારી પોતાની સલામતી જળવાઈ રહે, રાઈટ? કે જો આ લોકોનામાં એટલી હિંમત હોય કે ચાલુ લાઈવમાં આ લોકો મારી ઉપર હુમલો કરી શકતા હોય તો હું લાઈવ કર્યા વગર જો ત્યાં રજૂઆત કરવા ગયો હોય તો મારી આ લોકો શું હાલત કરે, રાઈટ? તો લાઈવમાં પણ આ લોકો હુમલો કરવાની ક્ષમતા રાખે છે અને પાછા ઉપરથી એવું કહે છે કે મેહુલ બોગરા લાઈવ કરે છે, મને મારી પોતાની સલામતી તો જોવાની કે નહીં, એટલા માટે એવિડન્સ મારી પાસે રહે એટલા માટે આપણે લાઈવ કરીએ. લાઈવમાં આપણી પર હુમલા થાય, હુમલા થયા પછી આપણે પોલીસ સ્ટેશન જઈએ, પોલીસ સ્ટેશનમાં આપણે કોઈ અપરાધી હોય એવો ધુત્કાર મળે આપણને અને આપણી સામે ક્રોસ એફઆઈઆરો થઈ જાય. મારી સામે આઈપીસી ની ધારા 143, 147, 149, 323, 186, 332, 500 અને 506, જેમ કોઈ રીઢા ગુનેગારો ઉપર એફઆઈઆરો થાય ને એ રીતે એટલી કલમો, જેટલી ટૂંકમાં કિતાબોમાં ગોતી ગોતીને મળે ને એટલી તમામ એફઆઈઆરમાં તમામ કલમો મારામાં નાખી દીધેલી છે. અને આખી એફઆઈઆર જો કોઈ વાંચે તો આખી આખી એફઆઈઆર સંપૂર્ણપણે ફેબ્રિકેટેડ અને બનાવટી છે. તમે કહી રહ્યા છો કે આખી એફઆઈઆર બનાવટીને ફેબ્રિકેટેડ છે, પણ મુદ્દો શરૂ થયો, તમે કીધું કે ત્યાં આગળ હું ગયો, કાળા કાચ હતા, ત્યાં આગળ વિડીયો બનાવ્યો, એ પછી આખો મામલો ત્યાં આગળ વણસ્યો કઈ રીતે? કારણ કે તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હતા પછી એકદમ ઉગ્ર બોલાચાલી થઈ, મારામારી પણ થઈ. એ વાત એવી હતી કે આપણે લાઈવ ચાલુ કર્યું અને જે પોલીસ કર્મચારી છે, મેં આંતરિક સૂત્રોથી જાણ્યું છે, કન્ફર્મ નથી ખબર, કે ઓલરેડી સસ્પેન્ડ થયેલા વ્યક્તિઓ છે. એ ઓલરેડી એને 2 થી 3 વાર સસ્પેન્ડ થયેલો વ્યક્તિ છે, એ રીઢો ગુનેગાર છે. તો એને કોઈ સિસ્ટમની બીક નહોતી, એટલે જેઓ ગાડીમાંથી પહેલા તો એને મારી ઉપર ગાડી ચડાવવાની કોશિશ કરી, વિડીયોમાં જોયું હશે તો તમને ખ્યાલ હશે. પછી એ ગાડીમાંથી ઉતર્યો અને ગાડીમાંથી ઉતરી અને એને મારી સાથે સીધો ઉગ્ર અને ઉદ્ધતાઈથી વર્તન કરી દીધું. તો જો કોઈ વ્યક્તિને તમે ધુત્કાર આપશો તો સામેવાળો વ્યક્તિ કઈ તમારો સન્માન નથી કરવાનો, એ પણ તમને એ જ આપવાનું છે. એને મારી અરે તું તડાક કરી, તો પછી મેં પણ એની સાથે તું તડાક કરી છે. પણ મીનવાઇલમાં મને ખબર પડી ગઈ કે આ લોકો પૂર્વ તૈયારીમાં આવ્યા છે, મારી ઉપર હુમલો થવાની શક્યતા છે. એટલે સિસ્ટમની એક નકારાત્મક એક વાત તમે સમજી શકો આને, કે 100 નંબર ઉપર આપણે 2 વાર ફોન કર્યા, કોઈએ મારો ફોન રિસીવ ના કર્યો. અને એક વસ્તુ વિચારવા જેવી એ પણ છે કે 100 નંબર ઉપર જો એ લોકોએ ફોન કર્યો ને તો ફોન રિસીવ થઈ ગયો. મેં 2 વાર ફોન કર્યા, મારો ફોન રિસીવ ના થયો. મેં ડીસીપી શ્રી અનિતા વન્નાડીને ફોન કર્યો, મારો ફોન રિસીવ ના થયો. છેવટે મેં ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો, જ્યાં એમને ફોન રિસીવ કર્યો અને મેં મારી ફરિયાદ આપી. વિચાર કરો, 12 મિનિટની અંદર મેં કેમેરો હેન્ડલ કર્યો, મેં બધાને ફોન કર્યા, મેં ખુદ એ બધું હેન્ડલિંગ કર્યું, મેં મારી સલામતી જાળવી અને એમ છતાં મારી ઉપર પોલીસને માર મારવાની એફઆઈઆર દાખલ થઈ છે. જો કે સંપૂર્ણ વિડીયોમાં દેખાય છે કે મેં માત્ર મારો ફોન અને મારો સ્વબચાવ કર્યો છે, મેં કોઈ પણ વ્યક્તિ ઉપર હાથ નથી ઉપાડ્યો. એમ છતાં પણ સિસ્ટમમાં એક પણ વ્યક્તિએ મારો ફોન રિસીવ ના કર્યો. એટલે ટૂંકમાં એ લોકોની મનસા એવી જ હતી કે મેહુલ બોગરા હોમાઈ જાય પછી અમે જે કઈ કાર્યવાહી થવાની હશે એ કરશું, બાકી અત્યારે અમારે કોઈ કાર્યવાહી કરવી નથી. એટલે મારી યારે કોઈ અંગત દુશ્મની છે કે હું આંખના કણાની જેમ આ લોકોને ખટકી રહ્યો છું કે શું તકલીફ છે એ મને ખબર નથી પડતી. વસ્તુ માત્ર એ છે કે જે ખોટું થાય છે એ સંવિધાન મને ખોટું કહેવાની આઝાદી આપે છે, તો હું સાચા ને સાચું, ખોટા ને ખોટું કહું છું. અને જ્યાં ખોટું થયું હોય, થતું હોય એને હું બંધ કરાવું છું, હપ્તાખોરી બંધ કરાવું છું, ખોટું કરું છું.
બરાબર, જે દારૂના અડ્ડા ચાલતા હોય ત્યાં બંધ કરાવીએ છીએ, કઈ ખોટું કરીએ છીએ સિસ્ટમમાં, જ્યાં ખોટું વસ્તુ થતી હોય ત્યાં ફાઇટ આપીએ છીએ, કઈ ક્રાઇમ કરીએ છીએ. નહીં, ગુનો નથી કરતા, અમારી સાથે સત્ય છે. સત્ય હતું ત્યારે ત્યાં એક પણ ફોન કર્યા વગર હજારો લોકોની ભીડ પૂના પોલીસ સ્ટેશન પર હતી. તો લોકોને આ સમજાય છે, પણ સિસ્ટમને અમે અપરાધી લાગીએ છીએ? શા માટે અપરાધી લાગીએ છીએ? અને જો અમે અપરાધી નથી લાગતા અને સરકારને આટલી બધી જ પ્રજાની પડી છે, તો અમારી સામે જે ક્રોસ એફઆઈઆર થઈ છે એમાં જેટલા નિવેદન હોય એ બધા ફેબ્રિકેટેડ જ છે. સસ્પેન્ડ કરીને ઘરે બેસાડી દો, કારણ કે ખોટા નિવેદનો આપવા એ પણ ક્રાઇમ જ છે. સરકારને ક્યાં ખબર નથી કે આ ખોટું છે? જો જનતા વાંચીને કહી શકે કે આ ખોટું છે, તો સરકાર તો બહુ સ્માર્ટ છે, સરકારને ખબર હોવી જોઈએ. પણ કઈ વસ્તુ કરવામાં નથી આવતી ભોપીબેન. પણ તમને કેમ દર વખતે, કારણ કે ગઈકાલે જે રીતનો વિડીયો બહાર આવ્યો પછી આખું લગભગ એને કહી શકાય કે હજારો લોકો તમારા સમર્થનમાં ત્યાં ભેગા થઈ ગયા હતા. આ લોકો જે રીતે ત્યાં આગળ, કારણ કે પોલીસે જે રીતે ત્યાં કર્યું અને પોલીસ સ્ટેશનની અંદર પણ તમારી સાથે જે રીતનું વર્તન કરવામાં આવ્યું જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે, ત્યાં પોલીસ પણ હાજર હતી. તો પોલીસે એ વ્યક્તિને રોક્યો નહીં? કારણ કે હું જોઈ રહી હતી કે વિડીયોની અંદર જ પોલીસ ત્યાં બાજુમાં ઊભી છે અને પેલી વ્યક્તિ તમારા ઉપર હમલો કરવા જઈ રહી છે. પોલીસ આમાં કેવું હતું, જેટલા મારા સમર્થકો હતા ને બેન, ગોપીબેન, એમને ગેટની બહાર રાખવામાં આવ્યા બધાને, અને જેટલા એમના સમર્થકો હતા ને બધા પોલીસ સ્ટેશનની અંદર હતા. હું પોલીસ સ્ટેશનની અંદર એકલો બેઠો હતો, મારી સાથે મારા એક ભાઈ હતા જેમની ઉપર હુમલો થયો, માથામાંથી એમને લોહી નીકળી ગયું હતું, પથ્થર મારવામાં આવ્યો હતો. તો અમે અમારી ફરિયાદ આપતા હતા, અચાનક જ એ જે અમને માર મારનાર વ્યક્તિઓ છે એનું ઝુંડ અંદર ઇન્વેસ્ટિગેશન રૂમમાં ઘૂસી આવે છે અને અમારી ઉપર હુમલો કરવાની તૈયારી બતાવે છે. મને એવી સ્પષ્ટ પોલીસની હાજરીમાં એવી ધમકી આપે છે કે તારી હજી સર્વિસ કરવાની છે, અને પોલીસ હાથ પર હાથ ધરીને બેસે છે. મને પોલીસ સ્ટેશનની અંદર આરોપી તરીકે, હું એક ફરિયાદી હતો, વિક્ટીમ હતો, અને આરોપી તરીકે ટ્રીટ કરવામાં આવ્યો. પુણાનો પીઆઈ મને એવું કહે છે કે હાલે આને અંદર બેસાડી દો, હું ફરિયાદ કરવા ગયો છું અને મને એવું કહે છે કે આને અંદર બેસાડી દો. એટલે આ લોકોને હું આંખના કણાની જેમ કેટલો ખૂંચી રહ્યો છું, મને એ નથી સમજાતું. જે વ્યક્તિએ પાણો લઈને પથ્થર માર્યો ને મારા મોટા ભાઈ ઉપર, મારા ઉપર, મારા પાછળના ભાગ પર હજી નિશાન છે પથ્થરનું, એ વ્યક્તિ ખુદ એની એફઆઈઆરમાં એવું લખે છે કે મેહુલ બોગરાએ પથ્થર લીધો અને અમારી પર માર્યો, અને સિસ્ટમ માની પણ લે છે. સામાન્ય વ્યક્તિ જો પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા જાય ને, આ પુરાવો લાવો, પેલો પુરાવો લાવો, ધક્કા, કાલે આવજો, પરમ દિવસે આવજો, 5 વાગે આવજો, સાહેબ નથી, આવા બહાનાઓ મળે, તમારી પાસે પુરાવા નથી. અને જ્યારે મેહુલ બોગરા ઉપર ખોટી અને ફેબ્રિકેટેડ એફઆઈઆર કરવાની હોય ત્યારે એક પણ પુરાવાની જરૂર નથી. જ્યાં ટ્રાફિક સર્કલ ઓફિસ હતી તો સર્કલ ઓફિસમાં ચારે બાજુ કેમેરા હોય, કેમેરા એક્સપોઝ કરી દો, મેહુલ બોગરા ખોટો છે ને, મૂકી દો સોશિયલ મીડિયા ઉપર, ગુજરાત પોલીસનું પ્રોફાઇલ છે, સુરત પોલીસ પાસે પ્રોફાઇલ છે, હું મેહુલ બોગરા ખોટો છે, મૂકી દો કે મેહુલ બોગરાએ પથ્થર લઈ અને માર્યો, એક સીન હું કહી દઈ, હું વકીલાત બંધ કરી દઈશ, હું આજ પછી આ મીડિયા મારફતે હું ગેરંટી આપું છું કે હું લાઈવ થવાનું છોડી દઈશ. નહીં, એવું ક્યારેય નહીં કરવામાં આવે. માત્ર ને માત્ર વિક્ટીમ કાર્ડ રમી અને જે સમાજ માટે કામ કરે છે, જે લોકો માટે કામ કરે છે ને, એમને ફસાવવાની સાજિશ કરવામાં આવે છે. મેં તમે કહી રહ્યા છો કે તમને ફસાવવાની સાજિશ કરવામાં આવી રહી છે, તમે આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છો. સવાલ એ બી અને ઊભો થઈ રહ્યો છે કે પોલીસને એવું લાગી રહ્યું છે કે મેહુલ બોગરા અમારો દુશ્મન છે, એ અમને અમારા મનધાર્યું કરતો રોકી રહ્યા છે, એટલે મેહુલ બોગરા આંખમાં કણાની જેમ ખૂંચે છે. ઓબ્વિયસલી છે, કારણ કે સુરતમાં હપ્તાખોરી બંધ થઈ ગઈ, સરદાર માર્કેટમાં હપ્તાખોરી બંધ, ગોડાદરા હપ્તાખોરી બંધ થઈ ગઈ, ટેક્સટાઇલ માર્કેટમાં હપ્તાખોરી બંધ કરાવી, સુરતના લગભગ ખૂણે ખૂણે અત્યારે મેહુલ બોગરાએ હપ્તાખોરી બંધ કરાવી છે, ગજવામાં જે પૈસા આવતા હતા એ બંધ થઈ ગયા છે, અને આ જે બેમાનીની આવક છે એ બંધ થઈ છે ને, એટલે આંખના કણાની જેમ ખૂંચે છે. મેહુલ બોગરા પોલીસ વિરોધી નથી, પોલીસ ના હોય તો હું ના મારી ઓફિસમાં બેસી શકું, ના તમે તમારા સ્ટુડિયોમાં બેસી શકો. માત્ર ને માત્ર વસ્તુ એ છે કે બેમાની ચાલે છે તો હું મારા આંખની સામે થવા દઉં બેન, હપ્તાખોરી ચાલે છે તો હું થવા દઉં, કોઈ ગરીબ વ્યક્તિ પાસેથી 200-500 ના તોડ થાય છે તો હું મારી આંખ સામે થવા દઉં, કાળા કાચ વાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ દેખાય છે એમાં કાળા કામ થાય છે, દારૂની સપ્લાય થાય છે, ઓવર સ્પીડમાં ગાડીઓ ચાલે છે, સામાન્ય વ્યક્તિઓને ઉડાવી દે છે, નંબર પ્લેટ નો હોય એટલે કોઈ કેસ દર્જ નથી થતા, તો એ બધું હું સહન કરું? નહીં, હું એમાંનો વ્યક્તિ જ નથી, હું ભારત દેશનો નાગરિક છે, સંવિધાનની બંધારણની ધારા 19 કે મને આઝાદી આપે છે વાણી અભિવ્યક્તિની, તો હું મારી અભિવ્યક્તિ ગમે તે વ્યક્તિ સામે રજૂ કરી શકું અને એમને સાંભળવું હોય કે ના સાંભળવું, પણ પ્રજા છે ને એ સાંભળે છે, પ્રજા બધું જાણે છે, અને જો એમને કાર્યવાહી કરવી જ હતી તો મેહુલ બોગરાએ તો તમામને ફોન કર્યા જ હતા ને, ડીસીપી એસીપી તમામને ફોન કર્યા હતા, તો કેમ કોઈએ ફોન ના રિસીવ કર્યા, કોઈ કેમ કોઈ કાર્યવાહી ના કરી? અને એફઆઈઆરમાં તો એવું લખેલું છે
કે મેં કોઈને જાણ ના કરી, મતલબ કોઈ કર્મચારી ને પોલીસ વાળા ને કોઈને જાણ ના કરી. ત્યાં સ્થળ પર જે એએસઆઈ હાજર હતા ને, એને રિક્વેસ્ટ કરી હતી આપણે હાથ જોડીને કે અહીંયા બ્લેક કાસ્ટ વાળી ગાડી છે, તમે આમનો ફાઇન લઈ લો, આમનો આમનો દંડ લઈ લો, અને અમે અમારી જગ્યા પર અમે અહીંથી નીકળી જઈએ, અમારું કામ પૂરું થાય. કારણ કે કાયદો બધા માટે સમાન છે. એએસઆઈ એ મારી એક વાતમાં ધ્યાન ના આપ્યું. ત્યાં સ્થળ પર હાજર એક પણ પોલીસ કર્મચારી મારા બચાવમાં ના આવ્યો. મારા બચાવમાં જાહેર જનતા આવી ને, તો એ જાહેર જનતા ઉપર રાયોટિંગ નો ગુનો નોંધેલો છે મેં. એટલે આ સિસ્ટમ ની એટલી નાલેશાઈ છે, અને સરકાર બેઠી બેઠી તમાશો જોઈ રહી છે. એ વાતનું મને દુઃખ છે કે સરકાર, હું એક સમજી શકું છું કે હોમ મિનિસ્ટર શ્રી છે ને, બહુ મોટી મોટી રાજ્ય લેવલની મેટર હોય, એ કઈ સ્ટ્રીટ લેવલમાં કયા જગ્યાએ કાળા કાચ છે એ જોવા નથી બેસવાના, એ કઈ જગ્યાએ ખોટું ચાલી રહ્યું છે, હપ્તાખોરી કયા શેરીમાં ચાલે છે એ જોવાનો એની પાસે સમય ના હોય, સ્વાભાવિક વાત છે. તો આપણે એ વાત સિસ્ટમ સુધી પહોંચાડીએ છીએ કે અહીંયા હપ્તાખોરી ચાલે છે, અહીંયા કાળા કાચ વાળી ગાડીઓ ચાલે છે, અહીંયા કાયદાનું ઉલ્લંઘન થાય છે. તો હોમ મિનિસ્ટ્રી માંથી પગલા પણ લેવાય છે, નથી લેવાતા એવું પણ નથી કેતા કે ભાઈ પરિપત્ર બહાર પડ્યો ડીજીપી નો, આપણે બહાર પાડ્યું તો કાળા કાચ વાળી ગાડીઓ છે તો ડીજીપી એ પરિપત્ર બહાર પાડ્યો કે કાળા કાચ વાળી ગાડીઓ રાખવી નહીં, એ કહેવાય કે સરસ કામ કર્યું. પણ એનું ગ્રાઉન્ડ લેવલે ઇમ્પ્લિમેન્ટેશન નથી. લોકો કાળા કાચ રાખે છે, આજ પણ તમે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જાઓ કાળા કાચ વાળી ગાડી દેખાઈ જશે. તો એ ઇમ્પ્લિમેન્ટેશન નથી, એન્ફોર્સમેન્ટ નથી. તો એ તમામ મુદ્દા આપણે પાછા સરકારના ધ્યાને દોર્યા કે ભાઈ અહીંયા કાળા કાચ વાળી ગાડી છે. તો એ ધ્યાન દોરવા બદલ અમને ફળ સ્વરૂપે એવોર્ડ શું આપે છે? ક્રોસ એફઆઈઆર. જે પબ્લિક છે એની અમે રાયોટિંગ નો ગુનો, એટલે આવું ના હોઈ શકે. મેહુલભાઈ, તમે કહી રહ્યા છો કે તમારી ઉપર ક્રોસ એફઆઈઆર કરવામાં આવી ને તમારે પબ્લિક ઉપર રાઇટિંગ નો ગુનો દાખલ થયો, પણ તમને ક્યાંય ડર નથી લાગી રહ્યો આ વસ્તુને લઈને? કારણ કે જે રીતે આખો મામલો હતો, જે રીતે ગઈકાલે જે પહેલો વિડીયો સામે આવ્યો, લગભગ 17-18 મિનિટનો એ વિડીયો હતો, મેં આખો વિડીયો જોયો. એ વિડીયોમાં જે રીતે મારામારી થતી હતી, કે જે રીતે બોલવાની વાત થતી હતી, કે જે રીતે ઉગ્ર બોલાચાલી થતી હતી, મેહુલ બોગરાને ક્યાંય ડર લાગે છે આ વસ્તુથી? કારણ કે સિસ્ટમની સામે લડી રહ્યા છે, અને સિસ્ટમની સામે આવું પહેલી વાર નથી થયું. આ ફરીથી તમારા ઉપર આ રીતનો હુમલો થયો તો આ પહેલા હોસ્પિટલાઇઝ થયા હતા તમે. સિસ્ટમ મને હથોડા મારી મારી મજબૂત કરી રહી છે. આની પહેલા પણ મારી ઉપર હુમલો થયો, ત્યારે મારી ઉપર ગંભીર એટ્રોસિટી અને ખંડણીની ગુનો દાખલ કરવામાં આવ્યો. ખંડણી એટલે કે હું પોલીસ પાસેથી પૈસા માંગુ છું. વિચાર કરો, ઇનલોજિકલ. દુનિયામાં કોઈ વ્યક્તિ પોલીસ પાસે પણ પૈસા માંગી શકે ખરો? નહીં. એમ છતાં મારી સામે ત્યારે ગુનો દાખલ થયો, એટલે ત્યારે હથોડો પાડ્યો, અત્યારે પાછા હથોડા માર્યા. એટલે હથોડા મારી મારી સિસ્ટમ મને મજબૂત અને મજબૂત કરતી રહી છે. અને આનાથી છે ને, આ હજારો બીજા મેહુલ બોગરાને જન્મ આપે છે. કારણ કે લોકો જાણે છે, લોકો આમાંથી શીખી રહી છે કે સિસ્ટમ કયા હદ સુધી જઈ રહી છે. અને એક વસ્તુ મગજમાં ફિક્સ છે કે ડેથ ઇઝ સર્ટેન. મેહુલ બોગરા ડમ્પરની હેઠે આવીને મરવા માંગતો નથી. મેહુલ બોગરા જ્યારે બી મોત આવે ને, ત્યારે આ બેમાનો અને ભ્રષ્ટાચારીઓ સામે લડતા લડતા માત ભોમના કામ છે. જો મોત આવે ને તો એ સ્વીકાર્ય છે. વતન માટે કફન એ હંમેશા સ્વીકાર્ય છે. એટલે એનાથી મને ક્યારેય ડર નથી લાગતો. તમે કહી રહ્યા છો ડર નથી લાગતો, આખી સિસ્ટમને તમે જવાબદાર માનો છો આના માટે, કે પછી અમુક લોકો એવા છે જે સિસ્ટમને ખરાબ કરી રહ્યા છે? અમુક લોકો એવા છે જે સિસ્ટમને ખરાબ કરી રહ્યા છે. અને જ્યારે સિસ્ટમમાં બેઠેલા લોકો અને ચૂપચાપ થઈ અને સહન કરે ને, ત્યારે આખી સિસ્ટમમાં સડો બેસવાનો છે ને, એની તૈયારીઓ છે. કારણ કે જ્યારે અમુક લોકો ખરાબ હોય ને, ત્યારે તમે ડામો નહીં ને સમય સંજોગો અનુસાર, ત્યારે એનો ઉત્સાહ, એનો ઉમંગ અને એનો એનો હોસલો વધારે મજબૂત થાય છે. અત્યારે જો આમને ડામવામાં નહીં આવે ને, આ અનકન્ટ્રોલેબલ છે. અત્યારે આ બેઈમાનો જે છે ને, જે સત્તાનો દુરુપયોગ કરે છે, કાયદાને ગજવામાં રાખે છે અને કાયદાથી ઉપરવટ પોતાને સમજે છે, એ અત્યારે એમનો હોસલાને વધારે મજબૂત કરી રહ્યા છે. મેહુલ બોગરા ઉપર હુમલો કરીને એ લોકો ટૂંકમાં સાબિત એવું કરવા માંગે છે કે જ્યારે જ્યારે અમારી બેઈમાની સામે કોઈ અવાજ ઉઠાવશે ને, તો અમે એને મારી તોડીને ગમે એમ કરીને ઠીક કરશું. પણ તમારી આ મારઝૂટથી, અને મારઝૂટ કરતા તો બેન બધાને, આપણે બધા પાસે બે હાથ જ હોય, પણ વસ્તુ એવું છે કે અમે સરદાર પટેલની સૂઝબૂઝ અને આંબેડકરના સંવિધાનમાં માનીએ છીએ, એટલે અમે પેનથી ચાલીએ છીએ. અમને મારામારી કરવાનું શોભે નહીં, અમે વકીલો છીએ. તો એક વકીલ તરીકે હું સિસ્ટમ સામે જ્યારે જે જરૂરી લડત છે ને આપી રહ્યા છું, અને તમે ઇસ્ત્રી લઈ લેશો ને બેન, તો સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, મોતીલાલ નહેરુ આ તમામ વકીલો હતા જે સિસ્ટમ સામે, અંગ્રેજો સામે લડ્યા ને આ દેશને આઝાદી અપાવી. તો હું કાયદાનો જાણકાર છું. મારી પ્રાથમિક ફરજ છે કે આ બેમાનોને ફાઇટ આપું અને આ બેમાનીથી ભારતની જનતાને આઝાદી અપાવું.
તમે આ બેમાનોને ફાઇટ આપવાની વાત કરો છો, ટોટલ કેસ કેટલા થયા છે અત્યાર સુધી તમારા ઉપર? અત્યાર સુધીમાં અરજીઓ અને એફઆઈઆરો બધી ગણીને ચાલીએ ને તો 12 થી 13 મારી સામે અત્યાર સુધીમાં ગુનાઓ અને અરજીઓ દાખલ થઈ છે, અને ગંભીર ગુનાઓ જેમાં 3-3, 4-4 મહિના સુધી જામીન ના થાય એવા કેસો દાખલ કર્યા છે. પણ કહેવાય ને કે સત્ય હોય એની સાથે ઈશ્વર હોય, અને અમારી સાથે ઈશ્વર રૂપી ન્યાયતંત્ર હોય, હાઈકોર્ટ હોય, એટલે અમે આ તમામ ગુનાઓમાં સમય સંજોગો અનુસાર હાઈકોર્ટ પહોંચીએ છીએ, અને ન્યાયતંત્ર એવા ઈશ્વર અમને એમાંથી રાહત આપી દે છે. હવે આગલો સ્ટેપ શું હશે તમારો? કારણ કે ગઈકાલે એફઆઈઆર થઈ ચૂકી છે, એટલે તમારા માટે હવે એમાંથી લીગલ વેમાં બહાર નીકળવું પણ જરૂરી હશે. લીગલ વે તો સોશિયલ મીડિયા ઉપર આપણે ના જણાવી શકીએ, મીડિયામાં પણ ના જણાવી શકીએ, કારણ કે બેમાનો છે એ સાવચેત થઈ જાય. પણ તો બેમાનો છે ને છોડવાના નથી, ખાતરી આપું છું, અને આગળ જે બી લીગલ પ્રોસેસ મારા દ્વારા કરવામાં આવશે એ પછી તો તમને અમે મોકલાવશું, એટલે તમને જાણકારી પ્રોસેસ થયા પછી ચોક્કસથી ખ્યાલ આવી જશે. મેહુલભાઈ, તમને છેલ્લો સવાલ પૂછું છું, ડર નથી લાગતો પોલીસ પ્રોટેક્શન માંગ્યું તમને? કારણ કે આ રીતે તો તમે દુશ્મન ઉભા કરી રહ્યા છો, અને એ બી પોલીસ વાળા દુશ્મન, પણ એ પણ પોલીસ વાળા દુશ્મન. પોલીસ પોલીસ પ્રોટેક્શન આપણને ના મળે ને બેન, પોલીસ પ્રોટેક્શન કોને મળે? જે પોલિટિકલ રેફરન્સ ધરાવતા હોય, જે 5-10 પેટી આપી શકતા હોય, એમને પોલીસ પ્રોટેક્શન મળે, એમને હથિયારના પરવાના મળે. અમને તો હથિયારના પરવાનાની અરજી આપણે કમિશનરશ્રીને આપી હતી, તો અમારા હથિયારની પરવાની એ એ ગ્રાઉન્ડ ઉપર રિજેક્ટ કર્યો. ગ્રાઉન્ડ જોજો કે મેહુલ ભોગરાએ ઇન્ટરવ્યુમાં બરાબર જવાબ આપ્યા નથી, એટલે હથિયારનો પરવાનો રિજેક્ટ કરવામાં આવે છે. તમારે હથિયારનો પરવાનો આપવાનો હોય તો તમારે જોવાનું શું હોય કે આ વ્યક્તિ ઉપર જાનનું જોખમ છે કે નહીં, આ વ્યક્તિ ઉપર આની પહેલા હુમલો થયો છે કે નહીં, રાઈટ? મારી ઉપર હુમલા થયા છે, મને ધમકીઓના ફોન આવે છે, એ બાબતે મારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદો છે, તો એ બાબતે મને હથિયારનો પરવાનો મળવો જોઈએ. પણ મને હથિયારનો પરવાનો ના આપવામાં આવ્યો. અત્યારે આપણે અપીલ કરી છે હોમ મિનિસ્ટ્રીમાં, એ 6 મહિનાથી પેન્ડિંગ છે, આજ પણ મારી હિયરિંગ કરવામાં આવી નથી, રાઈટ? તો શું ઈચ્છા શું છે, મનસા શું છે? કે મેહુલ ભોગરા ખપી જાય, મેહુલ ભોગરા શહીદ થઈ જાય, પછી હથિયાર મારી ડેડ બોડી ઉપર આપવાનું છે? ટૂંકમાં મને મનસા સમજાતી નથી, સરકારની પણ અને આ બેઈમાનોની પણ. આ લોકોને એવું છે કદાચ મને થોડી ઘણી સુરક્ષા મળી જશે તો અમારું હજી જે આ અમુક જગ્યાએ જ્યાં મને થ્રેટ છે ત્યાં આવીને આ એક્સપોઝ નથી કરતો, તો એ ન્યાય આવીને એક્સપોઝ કરવા માંડશે, તમારી હપ્તાખોરી હાવ બંધ થશે. કદાચ એ લોજિક હોઈ શકે અમને લાઇસન્સ ના આપવાનું. મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ બેન. મેહુલ બોગરા, જેમનું કહેવું છે કે પોલીસ જે છે તે ક્યાંક ને ક્યાંક એમના હપ્તાખોરી બંધ કરાવી છે, અને તેના જ કારણે એમના ઉપર હમલો કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમને સુરક્ષા પોલીસ દ્વારા નથી આપવામાં આવતી, ના તેમને જેને કહી શકાય કે ગનનો પરવાનો જે છે તે પણ નથી આપવામાં આવતો. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.